હા મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ગણ વિશે આપણે થોડો અભ્યાસ કર્યો એમાં જે છે તે એપિસોડ ભાગ ત્રણનો આપણે વિચાર કરશું હવે એમાં ઘણી બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો એની વ્યાખ્યાઓ છે એ યોગ યોગગણ છેદગણ આ બધી વાતોનો આપણે અભ્યાસ કરવાનો તેમાં ખાસ મહત્ત્વની વાત તેના ઉપગણ અને એ બધી વાતો પણ આપણે જોઈ હવે આગળ આપણે શરૂઆત કરીએ તો આ જે ગણ છે તેને આપણે વેન આકૃતિની મદદથી પણ સમજાવી શકીએ તો વેન આકૃતિને સામાન્ય રીતે આવી રીતે લંબચોરસ દર્શાવી અને એને સાર્વત્રિક ગણ યુને આપણે લઈશું અને કોઈપણ ગણને આ રીતે વર્તુળ દ્વારા દર્શાવીશું હવે અહીંયા આગળ જુઓ આ વેન આકૃતિમાં જે ગણના ઘટકો છે તેને આ અનુરૂપ વર્તુળમાં દર્શાવે છે તેમાં યુ જે સાર્વત્રિક ગણ છે એમાં વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન સુધીના ઘટકો લખેલા છે અને ગણ એમાં એમાં ટુ ફોર સિક્સ એટ અને ટેન આ ચાર ઘટકો છે એટલે આનો અર્થ એવો થયો કે આ ગણ એ છે એ આ સાર્વત્રિક ગણ યુનો ઉપગણ થયો એટલે એ ઇઝ અ સબસેટ ઓફ યુ આમ આ ગણને આપણે વેન આકૃતિની મદદથી પણ આવી રીતે દર્શાવી શકાય જે આપણે આગળ જે અભ્યાસ કર્યો તેને આપણે આવી રીતે કરી શકીએ એટલે અહીં આગળ આ જે વર્તુળ જે છે આ એ એ આ સાર્વત્રિક ગણ યુનો ઉપગણ છે તેમ આપણે બતાવીશું આગળ હવે અહીં આગળ જુઓ કે અહીં એક બે ત્રણ અને ચાર વેન આકૃતિ બતાવીશ તો આ એ અને બી જેમાં આ બે ગણ છેદે તો જે આ જે ભાગ જે છે એ બંનેનો છેદ ગણ બતાવ્યો આ છેદ સિવાયનો ભાગ એ બતાવ્યો અને આ ગણ એ અને ની બારનો ભાગ બતાવ્યો અને બે અલગ અલગ ગણો છે તો એ આવી રીતે બતાવ્યો તો આપણે આ વેન આકૃતિની મદદથી આ જે વ્યાખ્યાઓ છે એની થોડી સ્પષ્ટતા કરી લઈએ તમને આ વેન આકૃતિની મદદથી આપણે આવી બધી વાતોને જોઈશું તો એક વસ્તુ આપણે અભ્યાસ કરતા જઈએ તો પહેલાં ધારો કે એ ને બી આ એ અને બી આ બે ગણો છે તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોના ગણને આપણે યોગ ગણ તરીકે લઈશું અને એને એ યોગ બી બરાબર સેટ ઓફ એક્સ સચ દેટ એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી અહીં શબ્દ અથવા બહુ મહત્ત્વનો છે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય તે રીતે આપણે લખશું તેના કેટલા ગુણધર્મો છે આ એ યોગ બી એને બી યોગ ક્રમનો ગુણધર્મ પણ સચવાય છે એ યોગ બી યોગ સી તો જૂથનો ગુણધર્મ પણ સાચો છે એ યોગ ફાય ખાલી ગણ તો એનો યોગ ગણ એ થાય કોઈ પણ બે ગણ લઈએ તો એનો યોગ ગણ પોતે જ થશે અને સાર્વત્રિક ગણ સાથેનો યોગ ગણ એ યુ થશે કારણ કે એ ઇઝ અ સબસેટ ઓફ યુ એ ગણ એ એક સાર્વત્રિક ગણ આપણે લીધો તો એનો ઉપગણ છે એવો એક દાખલો લઈએ આપણે દાખલા તરીકે એ બરાબર બે ચાર છ અને આઠ બી બરાબર છ આઠ દસ ને બાર તો આના યોગ ગણની અંદર બે ચાર છ આઠ એના બધા ઘટકો બીના બધા ઘટકો અને બંનેમાં હોય તે બધા બે થી બાર સુધીની બે ચાર છ આઠ દસ ને બાર આ આ બેકી સંખ્યાઓ આમાં સમાવેશ થશે દાખલા તરીકે બીજો ગણ લઈ એ ઈ યુ અંગ્રેજી મૂળાક્ષરની અંદર જે સ્વર છે પાંચ એ આનો આપણે લીધું અને બીમાં એ આઈ અને યુ તો આ બંનેનો યોગ ગણની અંદર આ પાંચ ઘટકો તો છે એ ને આઈ એમાં છે પણ એક આ યુ ઘટક છે એ વધારાનો છે એટલે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોના ગણને આપણે એને બીનો યોગ ગણ તરીકે લઈશું અહીંયા આગળ એ યોગ બી બરાબર એ થાય બરાબર તો અહીં આપણે આવી રીતે એ લખશું ફરીથી એ ઈ આઈ ઓ અને આમાં ત્રણ ઘટકો અને આમાં આમાં યુ આપેલું છે તો આમાં પણ યુ છે એટલે બીના બધા જ ઘટકો એ ગણ એમાં આવેલા છે એટલે એટલે ગણ બી જે છે એ ગણ એનો ઉપગણ થશે જે આપણે આગળ એની વ્યાખ્યાઓ જે ઉપગણની વ્યાખ્યા જોઈએ તેમાં આપણે બતાવેલું હતું બરાબર પણ અહીંયા વેન આકૃતિની મદદથી પણ આપણે જોઈ શકીએ એ અને બીનો યોગણ આજે આપણે સેડેડ રિજિયન જે આ અંકિત કરેલી જે ભાગ છે એ એ અને બીનો યોગગણ તરીકે લઈશું અને એના ગુણધર્મો જ્યારે જ્યારે આપણે કોઈ પણ વિધાન સાબિત કરવાનું થશે ત્યારે તેનો ઉપયોગ કરશું પછી છેદગણ ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તો એને આપણે યોગ ગણ લીધો હવે અહીં આગળ ગણ એમાં અને ગણ બીમાં બંનેમાં હોય તેવા તમામ ઘટકો ના ગણને એને બીનો છેદગણ તો એ છેદ બી ઇકોલ ટુ સેટ ઓફ એક્સ થશે એક્સ બિલોંગ છે અને શબ્દો વાપરીશું આપણે યોગ યોગગણની અંદર અથવા અને છેદગણની અંદર અને એટલે આ જે ભાગ જે બતાવ્યો વેન આકૃતિમાં આટલો જે ભાગ છે એ છેદગણ થશે જેમ યોગ યોગગણના ગુણધર્મો જોયા તેમ છેદગણના પણ ગુણધર્મો આપણે જોઈએ તો એ છેદ બી બરાબર બી છેદ એટલે તમને ખબર છે કે આને આપણે ક્રમનો ગુણધર્મ બીજો એ છેદ બી છેદ સી તો જૂથનો ગુણધર્મ પણ સાચો છે ખાલી ગણ અને આ ગણ એનો ગણ ખાલી ગણ સાર્વત્રિક ગણ અને એનો છેદગણ એ થશે કારણ કે એ જ સબસેટ ઓફ યુ અને કોઈ પણ બે ગણ તેના તે જ હોય તો તેનો છેદગણ પણ તે થશે એટલે આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીશું હવે અહીંયા આપણે છેદ ગણ અને યોગ ગણ બે વ્યાખ્યાઓ જોઈએ તો એ બંને સાથે લખીએ તો એનાથી એક આપણને એક નવો નિયમ મળશે જેને આપણે વિભાજનનો નિયમ લખીશું કે આ છેદનો યોગ પ્રત્યે અને યોગનો છેદ પ્રત્યે બે વિધાન છે તો એ છેદ બી યોગ સી એને આપણે આવી રીતે લખશું અને એ યોગ બી છેદ સી તો એને આ રીતે અલગ આપણે વિભાજન કરશું બરાબર તો અહીંયા આગળ જુઓ એ છેદ એટલે આટલો ભાગ સાથે જશે એ છેદ આમાં એ યોગ જોવાની અંદર અને આ જે બે ગણ વચ્ચે કૌંસમાં જે યોગગણની નિશાની તે બંને વચ્ચે અહીંયા કરાવે છે અહીં છેદગણની તો આ બંને આ નવા જે ગણ બન્યા તેની વચ્ચેની નિશાની તે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે એ બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન અને બી બરાબર ટુ થ્રી ફાઇવ અને સેવન તો એ છેદ બીજ શોધો તો આમાં બંનેમાં કોમન હોવા જોઈએ તો જો આમાં એકથી દસ છે આમાં બે ત્રણ પાંચ અને સાત તો આમાંથી બે ત્રણ પાંચ અને સાત જો છે બંનેમાં કોમન તો બે ત્રણ પાંચ અને સાત એનો અર્થ એક ગણ બી પોતે જ છે કારણ કે ગણ બી એ ગણ એનો ઉપગણ છે અને છેદ ગણ પણ તે પોતે જ થશે એને વેન આકૃતિની મદદથી પણ આપણે બતાવી શકીએ બરાબર એટલે એને વેન આકૃતિ બતાવવું હોય તો આપણે આમાં આવી રીતે બતાવી શકીએ પણ કાંઈ જરૂરી નથી અહીંયા આગળ બાકી વેન આકૃતિ કરી એક મોટું વર્તુળ દોરીએ અને એનો ઉપગણ હોય તો એને આપણે અંદર એની અંદર મૂકી શકીએ બરાબર પણ આટલા ગુણધર્મો અહીંયા આગળ આપણે યાદ રાખીશું એક ઉદાહરણ લઈએ એ બરાબર એ બી બી બરાબર એ બી તો ગણ એના બધા જ ઘટકો એ ગણ બીમાં છે અહીંયા આગળ તમે જોઈ શકશો તો એ બી ઇઝ અ સબસેટ ઓફ એ બી સી તો એ ઇઝ અ સબસેટ ઓફ બી અને એનો યોગ ગણ લઈએ તો એ બી ગણ અહીંયા આગળ શું થશે બી પોતે થશે અને છેદ ગણ લઈએ તો આ એને બી બે ઘટકો જ મળશે એટલે ગણ એ મળશે એટલે આવી રીતે કોઈ પણ બે ગણ આપેલા હોય તો એના ગણ અને યોગ ગણના ઘટકો આપણે મેળવી શકીએ દાખલા તરીકે આવું લઈએ તો એક ઉદાહરણ લઈએ એ બરાબર વન ટુ થ્રી અને બી બરાબર ખાલી ગણ ખાલી ગણ એટલે એમાં એક પણ ઘટક નથી બરાબર ખાલી ગણને દર્શાવવા માટેનો એક બીજો સંકેત પણ તમને ખબર છે એને આમ પણ લખી શકાય તો અહીંયા આગળ આપણને ખબર છે કે આવું લખીએ તો આ એક પણ ઘટક નથી તો વન ટુ થ્રી અને ખાલી ગણનો યોગ ગણ એ પોતે થશે બરાબર એટલે પણ એનો છેદગણ આ બંને વચ્ચે કોઈ સામાન્ય ઘટક નથી એટલે છેદગણ ખાલી ગણ થશે અને યોગ ગણ એ થશે આમ યોગ ગણ અને છેદગણના અલગ અલગ આવી રીતે આપણે ઉદાહરણો લઈ શકીએ અને તેની સ્પષ્ટતા આપણે આવી રીતે એ ઉદાહરણની મદદથી કરશો પણ હવે મિત્રો એવું બને કે બે ગણ લઈએ અને બે ગણ વચ્ચે કોઈ પણ ઘટક સામાન્ય ન હોય તો એને માટે આપણે એક અલગ વ્યાખ્યા તારવીશું તો એને એ ને બી અહીંયા આગળ જો ગણ બે આપેલા છે ગણ એ ને બી એ છેદ બી બરાબર ખાલી ગણ જેમાં એક પણ ઘટક સામાન્ય નથી તો આ બે ગણોને ગણ એ ને બીને પરસ્પર અલગ ગણ તરીકે લખશો ડિસ જોઈન્ટ સેટ અલગ છે બંને વેન આકૃતિમાં જુઓ દેર ઇઝ નો કોમન એલિમેન્ટ કોઈ પણ સામાન્ય ઘટક નથી તો એને બી આવા બે અલગ ગણો છે આવો નાનો દાખલો પૂછાય તો તમે એક આવી રીતે એ એના ઘટકોની મદદથી યોગગણ અને છેદગણની મદદથી આપણે આવી રીતે જે આગળ વિચારતા હતા તેઓ અહીંયા આગળ છેદગણ માટે વિચારી શકીએ દાખલા તરીકે ઉદાહરણ લઈએ વન ટુ થ્રી અને ફોર અને બી બરાબર એક્સ યુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા અને એ પણ કેવી ચાર અને છની વચ્ચે ચાર પણ આવે અને છ પણ આવે અને એન બિલોંગ્સ ટુ એન પ્રાકૃતિક સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે ચાર પાંચ અને છ તો ચાર આ બેકી સંખ્યા છ પણ બેકી સંખ્યા તો ખાલી એક જ ઘટક આપણને ફાઈ એ અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા છે હવે આ બંનેનો છેદ ગણ જોઈએ આમાં વન ટુ થ્રી ફોર છે આમાં ખાલી ફાઈવ તો આમાંથી એકથી ચાર ઘટકો અને અહીંયા પાંચ બરાબર તો આ બંનેના છેદગણમાં કોઈ સામાન્ય ઘટક નથી એટલે આનો છેદગણ ખાલી ગણ થશે અને માટે એ ને બી આ અલગ ગણો છે એમ આપણે તારવી શકીએ એક બીજું ઉદાહરણ અંગ્રેજી મૂળાક્ષર આપણે લઈએ પાંચ એના જે સ્વર છે એ ઈ આઈઓયુ અને બી બરાબર સી ડીઈ અને એફ તો આ બંનેનો છેદગણ લઈએ તો આની અંદર તમે છેદગઢમાં જુઓ કે ઈ એ કોમન છે આમાં આમાં એ આમાં એ નથી આમાં આઈ નથી આમાં ઓ નથી અને યુ નથી આ આ બાજુ એમાં સી નથી ડી નથી અને એફ નથી તો ખાલી એક જ ઘટક આપણને સામાન્ય ઘટક અને ઈ મળે બરાબર એટલે આ ખા આ ખાલી ગણ નથી આ એકાકી ગણ એક ઘટક એના છેદગણમાં એક ઘટક મળે છે એટલે એ છેદ બી બરાબર ખાલી ગણ નથી એનો અર્થ એવો થયો કે એ ને બી એ પરસ્પર અલગ ગણ નથી એમ આપણે મેળવ્યું એક પરિણામ આપણે સાબિત કરીએ પરિણામ આવું છે કે એને ઉદાહરણની મદદથી આપણે સાબિત કરવાનું અહીંયા આગળ કે સાબિત કરો કે એ છેદ બી અને એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય કે નહીં આવો પ્રશ્ન થાય અહીં તો મેં ઉપર લખ્યું છે કે સાબિત કરો કે એ બી બરાબર સી કહી શકાય નહીં પણ ધારો કે પ્રશ્ન આવી રીતે પૂછ્યો હતો તો પણ તમે આવું એક ઉદાહરણ લો એ બરાબર વન ટુ થ્રી લીધું બી બરાબર વન થ્રી અને ફોર લીધો તો આ બંનેમાં અને સી બરાબર વન થ્રી ને ફાઈવ તો જો એ છેદ બી એ છેદ બી લીધો તો એની અંદર વન ટુ થ્રી વન થ્રી ફાઈવ એક ને ત્રણ ઘટકો આ બે ઘટકો વન અને થ્રી એના છેદગણમાં આવે હવે એ ને સી લઈએ તો એ ને સીની અંદર આપણે વન અને થ્રી મળશે બરાબર તો આમાં એ છેદ બી અને એ જી જે બંનેમાં વન થ્રી વન થ્રી બંને સમાન છે એટલે આ એ છેદ બી બરાબર એ છેદ સી સાચો છે છતાં અહીંયા આગળ તમે જુઓ કે બી અને સી આમાં વન આ વન થ્રી થ્રી અહીં ફોર અને ફાઇવ એ બંને સમાન નથી એટલે આવું કોઈ પણ ઉદાહરણ આપણે જાતે પણ બનાવી અને એ સાબિત કરી શકાય કે એ અને બી બરાબર એ છેદ સી હોય એ છેદ બી બરાબર એ છેદ સી હોય તો બી બરાબર સી કહી શકાય નહીં હવે એક બીજો ઉદાહરણ કે ગણ એ બી અને સી એવા શોધો આપણે એનું ઉદાહરણ આપવાનું કે જેથી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી એ અરિક્ત ગણો છે એટલે કે ખાલી ગણ નથી છતાં એ ત્રણેનો છેદ ગણ એ ખાલી ગણ છે તેમ બતાવો એવું એક ઉદાહરણ લો તો આ વેન આકૃતિમાં મેં બતાવ્યું આપ જોઈ શકો કે ગણ એની અંદર વન ટુ છે વન ટુ ગણ બીમાં આ ગણ બી એમાં ટુ અને થ્રી અને ગણ સીમાં વન અને થ્રી ગણ સીમાં વન અને થ્રી છતાં આ ત્રણેયના સામાન્ય જે ભાગ છે એ છેદ બી સી સીમાં એક પણ ઘટક નથી આપ જોઈ શકો પણ બે બેનો એ છેદ બી લઈએ તો અમે ટુ સામાન્ય આવશે બી છેદ સીમાં થ્રી સામાન્ય આવશે એ છેદ સીમાં વન સામાન્ય ઘટક લઈશું બરાબર એટલે પરસ્પર બે ઘટકો બે ગણ લઈએ તો તે ખાલી ગણ નથી પણ ત્રણ લઈએ તો તે ખાલી ગણ છે તેનું આ ઉદાહરણ આવું કોઈ પણ ઉદાહરણ આપણે અંદર મૂકી શકીએ હવે એક ઉદાહરણ લીધું જે ગુણધર્મ રીતે લખેલો છે એ બી સી અને ડી પહેલાં તો આ ગુણધર્મ રીતમાંથી એને આપણે યાદીની રીતમાં ફેરવીશું તો ગણ એ લઈએ એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે ગણ એમાં શું આવશે વન ટુ થ્રી ફોર ફાઈ અનંત સુધી થશે અનંત ગણ થશે એના બરાબર એને લખશું પછી ગણ બી એ યુગમાં પ્રાકૃતિક સંખ્યાઓ એટલે બે હજાર છ બેકી સંખ્યાઓ થશે ગણ સી એ અયુગમાં પ્રાકૃતિક સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત એ સંખ્યાઓ થશે અને ડી તો એક્સ એ અવિભાજ્ય સંખ્યા હવે અવિભાજ્ય સંખ્યા નાના નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે ટુ ટુ થ્રી ફાઇવ સેવન ઇલેવન પછી થર્ટીન આગળ આપણે લઈ સેવન્ટીન નાઇન્ટીન ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી નાઇન લઈ શકાય ને અને પહેલો શોધો કે એ યોગ બી યોગ સી યોગ ડી આ ચારે ચાર ગણનો યોગ ગણ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ થશે આ એકમાં એકી સંખ્યાઓ બીજામાં બેકી સંખ્યાઓ અને એકમાં અવિભાજ્ય સંખ્યાઓ બધી ભેગી કરીએ એટલે બધી પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન થશે આ બધાનો છેદ ગણ એ બી અને સીનો છેદગણ ધારો કે લઈએ આપણે અહીં પક્ષમાં માંગ્યું કે એ છેદ બી છેદ સી શોધો તો પ્રાકૃતિક સંખ્યાઓ આ બેકી સંખ્યાઓ અને યુગ્મય સંખ્યાઓ યુગ્મ અને અયુગ્મય સંખ્યા વચ્ચે કોઈ સામાન્ય ઘટક નથી તેથી આ એ છેદ બી છેદ માં એક પણ ઘટક સામાન્ય મળશે નહીં એટલે ખાલી ગણ થશે અને ત્રીજું સી છેદ ડી તો આ એકી સંખ્યાઓ અને આ અવિભાજ્ય સંખ્યાઓ તો એમાં વન થ્રી ફાઈવ આમાં થ્રી ફાઈવ સેવન આવી બધી સંખ્યાઓ છે તો આમાં છેદ ગણ આપણે શું લઈ શકાય આમાં ત્રણ આવશે પાંચ આવશે આ બધી સંખ્યાઓ આવશે તો અહીં વન નથી અને એક ટુ નથી એટલે બે સંખ્યાઓ આપણે અહીં આગળ લખી શકીએ બરાબર ને અહીંયા આપણે સ્પષ્ટતા કરીએ તો આમાંથી વન અને ટુ આ ડી છે એમાંથી કેન્સલ થઈ શકે એટલે આ ન લખો તો પણ ચાલે આટલું તો એ મૂકી દો કે એ છે સીમાં શું આવ્યું કે ત્રણ પાંચ સાત આમાંથી વન નીકળી જશે આમાંથી ટુ નીકળી જશે એટલે આ લખવાની કંઈ જરૂર નથી સીધો તમે ત્રણ પાંચ હવે અહીં એક લખો તો યુ અયુગમય સંખ્યાઓ થશે અને બે લખો તો અવિભાજ્ય સંખ્યા થશે એટલે તમારો આન્સર જે છે તમે આટલું ત્રણ પાંચ સાત અને આવી રીતે લખો તો ચાલે તો એનમાંથી કઈ કઈ સંખ્યાઓ વાત થાય એ કંઈ જરૂરી છે નહીં આ બરાબર એટલે તમે આવી રીતે યોગ ગણ અને છેદગણ આપણે અલગ અલગ ઘટકો આવી રીતે મેળવી શકીએ આગળ હવે એક મહત્વની વ્યાખ્યા અહીંયા આગળ આપણે લઈએ જે ગણની અંદર ખૂબ મહત્ત્વની વાત છે કે બે ગણ આપેલા છે એ ને બી તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તો તેને એ યોગ બી કહેવાય ગણ એમાં હોય અને ગણ બીમાં તો એને છેદ ગણ કહેવાય પણ આવું હોય તો ગણ એમાં હોય પરંતુ ગણ માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એને બીનો તફાવત ગણ અને એ માઇનસ બી સેટ ઓફ એક્સ બિલોંગ સચ ધેટ એક્સ બિલોંગ ટુ એ અને એક્સ માં નથી અને જો માં હોય તો તે કેન્સલ કરવાનું એને અલગ અલગ દર્શાવવાની ને દર્શાવવાની એક બે અને ત્રણ રીત છે એ માઇનસ બી જો વેન આકૃતિમાં એમણે બતાવ્યું આ ગણ એ આ ગણ બી તો આટલો જે ભાગ છે આ ભાગ એને એ માઇનસ બી કહીશું આ ભાગ છે અહીંથી આટલો ભાગ આ બાજુનો એ બી માઇનસ એ થશે અને આ જે છે એ એ છે બી ગણ થશે એને અલગ અલગ એના ગુણધર્મો કે યુ માઇનસ એ બરાબર એ ડેસ થાય એ સબસેટ બી હોય તો બીમાંથી એ તો કશું આમાં બચશે જ નહીં એ માઇનસ બી કરીએ તો કોઈ ઘટક જ નહીં રહેશે એટલે ખાલી ગણ થશે એ માઇનસ બી લઈએ તો એ માઇનસ બીને એક બે ત્રણ રીતે એ માઇનસ બી એ છેદ બી ડેસ અથવા એમાંથી આનો છેદગણ બાદ કરવાનો એટલે ગણ એ છે ને આટલો ભાગ એમાંથી બી કરે એટલે આ જે છે ભાગ એને ત્રણ રીતે બતાવે એક તો એ છેદ બી બીજો એ અને બીનો છેદગણ અને બીજો ગણ એમાંથી એના છેદગણના ઘટકો વાત કરીએ એટલે એનો અર્થ એવો થયો કે ગણ એને આ જે ગણ એ છે એમાં આ એ માઇનસ બી અને એ છેદ બી બે અલગ અલગ ગણો છે અને એનો યોગ ગણ કરીએ એટલે ગણ એ મળે તેવી રીતે બીને પણ લખી શકાય બી માઇનસ એ અને એ છેદ બીનો યોગ ગણ કરીએ તો આપણને બી મળશે બરાબર એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે એ છેદ બી યોગ ગણ એ માઇનસ બી બરાબર ગણ એ મળશે બરાબર હવે આ એક આવું સૂત્ર ખાસ યાદ રાખો એ માઇનસ બી છેદ સી તો એ માઇનસ બી અને એ માઇનસ સી કઈ રીતે છેદ અને યોગ ગણ થઈ જાય આ ક્યારેક તમારે કામ લાગે બરાબર બી માઇનસિ અમે વાત કરીને કે બી માઇનસ એને પણ એક બે અને ત્રણ રીતે અલગ અલગ આપણે લખશું એટલે આ તફાવત ગણના જે ઘટકો છે તે ખાસ યાદ રાખજો અને વેન આકૃતિની મદદથી પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ કે એ માનેસ બી બી માને છે એ અને આ ફરીથી આ જે તફાવત ગણ છે તેનું એક ઉદાહરણ લઈએ એ બરાબર એ બરાબર આપણે અહીંયા આગળ એક ઉદાહરણ લઈશું તો વન ટુ થ્રી ફોર ફાઈવ ને સિક્સ આમાં ટુ ફોર સિક્સ ને એટ તો ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા તમામ ઘટકોના ગણને આ એ અને બીનો તફાવત ગણ કહે છે ગણ એમાં હોય એટલે એમાં એ વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ પણ તે ગણ બીમાં ન હોવા જોઈએ તો એમાં જો એક ટુ ફોર અને સિક્સ આ ત્રણ ઘટકો છે એ ગણ બીમાં છે તો તેટલા કેન્સલ કરી દો ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય ગણ બીમાં હોય એવા ગણ એમાંથી બાદ કરી દે એટલે આ ટુ ફોર અને સિક્સ કેન્સલ થયા તો આમાં વધ્યા એક ત્રણ અને પાંચ પણ ઘણી વખત આવું બને એટલે આમ ગણિતની અંદર છે ને ઘણી વખત આ રમૂજ છે ને આમાંથી જ ઊભી થઈ જાય કેવી રીતે કે આ એ માઇનસ બી આવું આપણે લઈએ તો આપણે વ્યાખ્યામાંનો વિચાર કર્યો કે ગણ એમાં હોય ગણ બીમા ન હોય તેવા ઘટકો લઈએ તો આપણે ટુ કેન્સર કર્યો પછી ચાર કેન્સર કર્યો અને સિક્સ કેન્સર કર્યો થયું તો આમાં વધ્યા વન થ્રી અને ફાઈવ તો અહીંયા આગળ શું વધ્યું આમાં આઠ વધ્યો ને અને આગળ માઈનસ છે એટલે લખીએ એવું ન લખતા કે એ માઇનસ બીમાં વન થ્રી ફાઈવ અને માઇનસ એટ આવે આવું ના લખી શકે તમે કહો ગણ પણ ગણ બીમા નથી ગણ બીમા નથી એનો અર્થ આપણે ગણ એના ઘટકોનો આપણે વિચાર કરવાનો બીમા અંદર નથી તો ભલે પડ્યા એને આપણે ટચ કરવાનો નથી એનાથી ઉલટું કરીએ બીમાને સી તો બીમા બી અહીં લખ્યું એ તો ગણ એમાં ગણ બીમાં હોય પરંતુ ગણ એમાં ન હોય હોય તો કેન્સલ કરો તો એ વાર ટુ ફોર અને સિક્સ કેન્સલ કર્યા ટુ ફોર ને સિક્સ તો ખાલી એક આઠ જ વધ્યા અહીંયા અહીંયા આગળ વન થ્રી ને ફાઈ એનો આપણે વિચાર કરવાનો નથી આને આપણે તફાવત ગણ તરીકે લેશો અને અહીંયા આપણે જોઈ શકશું તમે જુઓ કારણ એ માઇનસ બી અને બી માઇનસ એનો તફાવત લખ્યો પણ બંનેમાં ઘટકો અલગ છે એ માઇનસ બીમાં વન થ્રી ફાઈ અને આમાં આઠ એટલે એ માઇનસ બી અને બી માઇનસ એ એ બંને આવી રીતે એ અલગ ગણો છે પરસ્પર અલગ ગણો છે એક બીજું ઉદાહરણ લઈએ જો વી બરાબર અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો ગણ અને બીમાં એ આઈ કે અને યુ આ કે એક વધારે મૂક્યો બરાબર તો વી માઇનસ બી શોધો તો ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય અને હોય તો આ એક બે ત્રણ ઘટકો વાત કરીએ કેનો વિચાર કરવાનો છે નહીં તો ખાલી ઈ અને ઓ બે રહ્યા એનાથી ઊંધું લઈએ બી માઇનસ વી તો બીઆઈ લખ્યો વીઆઈ લખ્યો તો ગણ બીમાં હોય પરંતુ ગણ વીમાં ન હોય તો તે કેન્સલ કરજો તો આમાં ખાલી એક જ ઘટક મળ્યો અને અહીં પણ વી માઇનસ બી અને બી માઇનસ એ પણ પરસ્પર અલગ ઘટકો છે એમ સાબિત થયો એટલે તફાવત ગણને આપણે આ રીતે અલગ અલગ રીતે દર્શાવી શકીએ અહીંયા આગળ જો વેન આકૃતિમાં ઉપર આપણે જો અંદર વિચાર કરીએ અહીંયા તો આપણને ખબર પડશે કે આ એ માઇનસ બી બી માઇનસ વે એ છેદ બે આ અલગ અલગ રેખાંકિત કરેલો ભાગ છે આ ખાલી બરાબર એટલે આ તફાવત ગણને આપણે આવી રીતે જોઈશું એક બીજો ઉદાહરણ લઈએ તમારા અભ્યાસ માટે એક્સ ને વાય તો એક્સ માઇનસ વાય અને વાય માઇનસ એક્સ શોધો તો એક્સ માઇનસ વાય તો ગણ એક્સમાં હોય વાયમાં ન હોય હોય તો બી અને ડી બી બીને ડી કેન્સલ કરી દો તો અમે એને સી મળ્યું વાય માઇનસ એક્સ તો વાયમાં હોય એક્સ બનાવવો જોઈએ તો બી બીને ડી છે તે કેન્સલ કરી દો તો એફને જી મળે અને અહીંયા આગળ પણ એક્સ માઇનસ વાય અને વાય માઇનસ એક્સ એ પરસ્પર અલગ ગણો છે તેમ આપણે જોઈ શકીએ પૂરક ગણ છેલ્લી વ્યાખ્યા તો ધારો કે યુ એ સાર્વત્રિક ગણ અને એનો એક ઉપગણ આપણે એ લઈએ તો ગણ એમાં હોય ગણ એમાં હોય તો એ સાર્વત્રિક ગણ યુમાં રહેવાના અહીંયા આગળ ધારો કે આ છે આ ગણ એમાં હોય તો એ એની બહારના ભાગમાં ન હોય અને જો બહારના ભાગમાં હોય તો અંદરના ભાગમાં ન હોય તો ગણ એમાં ન હોય તો આ ગણ એ છે એમાં નથી ગણ એમાં ન હોય પણ ગણ યુમાં હોય આ આ આ ભાગની અંદર ગણ એમાં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય છે અને એને સંકેતમાં એ ડેશ અથવા યુ માઇનસ એ યુ અને એનો તફાવત ગણ તરીકે આપણે લખશું એટલે એ ડેશ ટુ સેટ ઓફ એક્સ સઝેટ એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ આ એની વ્યાખ્યા એના ગુણધર્મો એ અને એ ડેશનો યોગ ગણ યુ એ અને એ પૂરક ગણનો છેદ ગણ ખાલી ગણ પછી આ જે છે બે નિયમ દમર્ગણના નિયમો તરીકે આપણે ઓળખશું એ છેદ એ છેદ નો પૂરક ગણ એટલે એ યોગ બી અને એ યોગ નો પૂરક ગણ ડેસ છેદ બીડેશ અને આ ડેશનો ડેશ બૂરક ગણનો પૂરો ગણ એટલે ગણપોતે ગણ પોતે આપણને મળશે એક આ રિઝલ્ટ ખાસ મહત્ત્વનું છે કે ખાલી ગણનો ગણ એટલે સાર્વત્રિક ગણ અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે ખાલી ગણ જેમાં એક પણ ઘટક નથી એ ખાલી ગણ તો એક પણ ઘટક ન હોય એટલે બધા હોય એટલે યુ થયો અને યુમાં એક પણ ઘટક ન હોય તો તે ખાલી ગણ થયો તે અર્થની અંદર આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરશું નીચેની ખાલી જગ્યાઓ પૂરું તો હમણાં આપણે જોયું એ યોગ એ ડેશ એટલે બધા ઘટકો મળ્યા એટલે એનો જવાબ આપણે યુ લખશું યુ ડેશ યોગ એ તો યુ ડેશ એટલે યુ થયું યુ ડેશ એટલે યુ યુ અને ગણ એનો યોગ ગણ એ યુ પોતે થયો એટલે જવાબ યુ થયો એ છેદ એ ડેશ ગણ એ અને એનો પૂરક ગણ એ બંને પરસ્પર અલગ ગણો છે એટલે ખાલી ગણ થાય યુ ડેસ છેદ એ હવે યુ ડેશ એટલે ખાલી ગણ એ આગળ આપણે જોયું અને ખાલી ગણ કે કોઈ પણ ઘટક સાથેનો ગણ એ ખાલી ગણ થશે એક બીજું ઉદાહરણ લઈએ અહીંયા યુ માઇનસ યુ માઇનસ બી આવો વાક્યને થોડુંક લંબાવી પણ શકાય ચાર પાંચ યુ પણ અંદર લઈ શકાય પણ મેં ઓછામાં ઓછા મિનિમમ બે લીધા તો યુ માઇનસ યુ માઇનસ બી તો યુ માઇનસ બી વ્યાખ્યા પ્રમાણે શું થયું સાર્વત્રિક ગણમાંથી બીના બધા ઘટકોને બાદ કરીએ તો તો એને શું મળશે આપણને પૂરક ગણ એટલે શું મળશે બીડેસ અને સાર્વત્રિક ગણના બધા ઘટકોમાંથી બી ડેસ બાદ કરીએ એટલે ગણપોતે બી થશે આમ યુ ચાર પાંચ વખત લખેલું હોય તો પણ આ પ્રોસેસ આપણે આવી રીતે આગળ વધારીએ અને એ દાખલો આપણે ગણી શકીએ એટલે આ એના ગુણધર્મો આપણે યાદ રાખશું હવે બે ઉદાહરણ આપણે લઈએ તફાવત ગણ અને એને આપણે પૂરક તરીકે પણ એ ઓળખીશું દાખલા તરીકે આગળના એપિસોડમાં આપણે આનો પણ વિચાર કરેલો કે આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે અને ક્યુ એ સમ્ય સંખ્યાનો ગણ હવે વાસ્તવિક સંખ્યાઓમાંથી બધી સમય સંખ્યાઓ બાદ કરીએ એટલે એ છેદ બી જેવી સંખ્યાઓ બધી બાદ કરીએ એટલે અસમય સંખ્યાઓ રહેશે કારણ કે આર એ સમય અને અસમય સંખ્યાનો યોગ ગણ છે એમાંથી સમય બાદ થાય તો અસમય સંખ્યાઓ રહે મિત્રો અસમય સંખ્યાઓ એટલે કેવી ખબર ને રૂટ ટુ રૂટ ફાઈ પાય આવી બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ તરીકે એટલે આર માઇનસ ક્યુ એટલે અસમય સંખ્યાનો ગણ એ તફાવત ગણને સ્વરૂપે પણ આ દાખલાને આવી રીતે મૂકી શકીએ ત્રિકોણના સંબંધમાં એક ઉદાહરણ લઈએ પૂરક ગણનું કે સમતલના તમામ ત્રિકોણના ગણને આપણે યુ તરીકે લ્યો સમતલમાં જેટલા ત્રિકોણ છે એનો ગણ આપણે યુ લઈએ હવે અહીંયા આગળ જો વિધાનનો બરાબર અભ્યાસ કરજો જો ઓછામાં ઓછો એક ખૂણો સાઠ અંશથી ભિન્ન હોય એટલે સાઠ અંશનો ન હોય અને ઓછામાં ઓછો એટલે એક તેવા ત્રિકોણોનો ગણ એ છે તો એ ડે શું થાય એટલે ઓછામાં ઓછો એક ખૂણો સાહીઠ અંશનો ન હોય એટલે કે બધા ખૂણા સાહીઠના હોય અને બધા ખૂણા બધા એટલે કેટલા ત્રિકોણને જ ખૂણા હોય ને તો ત્રણેય ખૂણા સા સાઠ ના હોય તો શું થાય તો કયો ત્રિકોણ કહેવાય તેને સમભુજ જેના ત્રણેય ખૂણા સરખા છે એટલે તેની બાજુઓ પણ સરખી થાય એટલે આ યુમાંથી આ બાદ કરીએ તો દરેક ખૂણો સાઈઠ અંશનો થાય તેવા ત્રિકોણો એટલે એને સમભૂત ત્રિકોણો તરીકે ઓળખીશું એટલે એક આ ઉદાહરણ પણ આ ભિન્ન શબ્દ છે એટલે ન હોય ઓછામાં ઓછો એક ન હોય તેનું નકારાત્મક વિધાન એ આપણે યાદ રાખ્યું એટલે કે બધા ખૂણા સાઈઠના હોય તેવો ગણ એ એનો પૂરક ગણ તરીકે આપણે એને લઈશું હવે આ પૂરકગણનો એક અભ્યાસ એડેશ બીડેશ એડેસ છેદ બીડેશ એ યોગ બી અને આ બધો શોધ્યા પછી આ દર્ગણનો નિયમ સાબિત કરો આવો એક ઉદાહરણ તો એ બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ યુ બરાબર એ બરાબર વન ટુ ટુ થ્રી અને બી બરાબર થ્રી ફોરને અને તો એ ડેસ શોધો પહેલાં એ ડેસ એટલે યુ માઇનસ એ આ સાર્વત્રિક ગણમાંથી આ ટુ અને થ્રીને કેન્સલ કરો ટુ ને થ્રી એટલે વન ફોર ફાઈ ને સિક્સ મળે પછી બી ડેસ હોય તો યુ માઇનસ બી કરો બીમાંથી થ્રી ફોર ને ફાઈવ થ્રી ફોર અને ફાઇવ કેન્સલ કરો તો વન ટુ અને સિક્સ મળે હવે આ એડેસ અને છેદ ગણ આની અંદર જો વન કોમન છે અને એક સિક્સ કોમન છે એટલે વન સિક્સ હોય એવો એડેસ છેદ બીડેસ મળ્યો હવે એન બીનો યોગ ગણ આમાં ટુ થ્રી અને આમાં થ્રી ફોર ફાઇવ એટલે ટુ થ્રી ફોર અને ફાઇવ મળશે આપણને ટુ થ્રી ફોર અને ફાઈ આવી ગણ મળ્યો આપણને બરાબર હવે એ યોગ બી નો ડૅ આ જે યોગ ગણ જે મળ્યો એનો પૂરક ગણ રહી એટલે આને યુમાંથી વાત કર્યા તો વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સમાંથી ટુ થ્રી ફોર અને ફાઇવ કેન્સલ કરો તો જો ટુ થ્રી ફોર અને ફાઇવ તો ખાલી વન અને સિક્સ મળે તો અને પરિણામ નંબર બે આ પરિણામ નંબર એક મળ્યો એ ડે એ ડેસ છે બી ડેસ અને એ યોગ બીનો ડૅસ તો પરિણામ એક ને બે પરથી જોઈ શકાય કે એ યોગ બીનો પૂરક ગણ અને એનો ગણ અને બીના પૂરકગણનો છેદગણમાં વન અને સિક્સ કટોકો સમાન થાય એટલે આ પરિણામ આપણને સાબિત થાય તો અહીંયા દાખલાની અંદર આપણે પૂરક ગણ લીધા પૂરક છેદ છેદગણ લીધા બે ગણના યોગ ગણ લીધો અને એની મદદથી આપણે આ જે દમ વર્ગના નિયમ છે એવો સાબિત કરે આવા અનેક પરિણામો અલગ અલગ એ છે તે આપણે સાબિત કરી શકીએ તો એનો આપણે અભ્યાસ અહીંયા આગળ જોયું હવે થોડોક વધારે અભ્યાસ તેની અંદર આપણે કરીએ કે ધારો કે સાર્વત્રિક ગણ યુ છે એને આપણે એન લઈએ તો આ નીચેના ત્રણ ઉદાહરણ છે તેના પૂરક ગણ શોધે તો ત્રણ અને પાંચ વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા જે સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય અને પાંચ વડે એટલે બંને વડે ભાગી શકાય તો એવી સંખ્યાઓ આપણને આ મળે એટલે એ એટલે યુ માને છે આ પ્રાકૃતિક સંખ્યામાંથી આટલી સંખ્યાઓ બાદ કરીએ એટલે આવી સંખ્યાઓ મળશે આપણને કે જેમાં પંદર નહીં હોય ત્રીસ નહીં હોય પિસ્તાલીસ નહીં હોય સાહીઠ નહીં હોય તે સિવાયની તમામ સંખ્યાઓ રહેશે પછી ગણ બી એક્સે પૂર્ણ સંખ્યાઓ છે એકનો વર્ગ બેનો વર્ગ ફોર ત્રણનો નાઈન ચારનો સોળ પાંચનો પચીસ આવી બધી સંખ્યાઓ છે એનો પૂરક ગણ એટલે ગ પ્રાકૃતિક સંખ્યામાંથી આવી સંખ્યાઓને આપણે બાદ કરી તો આપણને શું મળશે વન નીકળી જે ટુ થ્રી ફોર નહીં 5, સિક્સ સેવન 8, 9 નહીં આવી સંખ્યાઓ મળશે ત્રીજું ઉદાહરણ લઈએ કે સી બરાબર એક્સ સજ્જ એક આ સમીકરણ છે ટુ એક્સ પ્લસ બરાબર નાઇન એટલે ગુણધર્મ એને યાદીની રીતે આપણે બતાવીએ તો ટુ એક્સ નાઇન માઇનસ એટલે ફોર અને બે વડે ભાગીએ એટલે એક્સ બરાબર ટુ થશે તો આમાં એનો પૂરક ગણ શોધી એટલે યુ માઇનસ સી એટલે આ જે છે ગણ એમાંથી આપણે બાદ કર્યું તો વન થ્રી ફોર ફાઇવ બધી આવે છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પણ એમાં ટુ નહીં હોય આવું આપણે એ પૂરક ગણ માટે લખી છે એટલે હવે મિત્રો તમને આ જે આપણે વિચાર કર્યો યોગ ગણ છેદગણ તફાવત ગણ અને પૂરક ગણ અને પરસ્પર અલગ ગણ આ બધી જે વ્યાખ્યાઓ છે આ બધી વ્યાખ્યાઓનો અભ્યાસ તમને બરાબર સમજાઈ ગયો છે હવે આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને કેટલાક પરિણામો આપણે સાબિત કરવાના એટલે એમાં થોડોક આ બધી ગુણધર્મો જે આપણે જોયા એનો આપણે અભ્યાસ કરી દાખલા તરીકે એને બી કોઈ ગણ આપેલા છે તો સાબિત કરો કે આના બરાબર આવું પરિણામ થાય તો આ પરિણામનો આપણે ડાબી બાજુનો ભાગ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ તો એ યોગ એ યોગ બી ડેસ તો મિત્રો આ જે છે આ દર્ગમના નિયમનો ઉપયોગ કરીએ આપણે તો આ થશે એ ડેસ આ યોગ ગણનો છેદગણ અને બીનો ડેશ થયો હવે આ યોગ ગણ અને છેદગણ એટલે વિભાજનના નિયમનો અહીં ઉપયોગ કરશું તો એ યોગ એડેસ અને એ યોગ બીડેસ અને વચ્ચે આ છેદગણની નિશાની આવે પરંતુ એ યોગ એડેસ ગણ અને તેના પૂરકગણના બધા ઘટકો ભેગા કરીએ એટલે સાર્વત્રિક ગણ મળશે અને એ યોગ બીડેસ એટલે આ એ કોઈ ગણ છે તો આના સાર્વત્રિક ગણ છે પણ આપણને ખબર છે કે બધા જ ગણો છે જે એ સાર્વત્રિક ગણના ઉપગણ છે આનો ઉપગણ છે તો આ બંનેનો છેદગણ એ ગણપોતે એ યોગ બી થશે કે જે અહીંયા આગળ સાબિત થયું એટલા વ્યાખ્યાની મદદથી આપણે આ પરિણામો આવી રીતે સાબિત કરી શકાય એના જેવું જ એક બીજું ઉદાહરણ એ છેદ એ છેદ બી ડેસ ફરીથી દમર ગણનો બીજા નિયમનો ઉપયોગ કરીશું તો એ ડેસ યોગ બી ડેસ આ વિભાજનનો નિયમ ઉપયોગ એ છેદ એ ડેસ અને એ છેદ બી ડેશ આ વચ્ચે યોગ થયો એ છેદ એ ડેસ એટલે ખાલી ગણ આ એનું એ જ લખ્યું પણ ખાલી ખાલીગણ અને પણ ગણનો યોગ ગણ કરીએ તે ગણ પોતે થશે કેમ કારણ કે ખાલીગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે એ આપણને ખબર છે એટલે આનો જવાબ થશે એ છેદ બી ડેસ એટલે જમણી બાજુ સાબિત થઈ ગયું એટલે આવી ઘણી બધી પરિણામો આપણને મળી શકે બીજું એક બહુ સરસ પરિણામ આપેલું છે પી ઓફ એ અને પી ઓફ બી પી ઓફ એટલે તમને ખબર છે ને કોઈ પણ ગણના બધા જ ઉપગણોના ગણને આપણે ગણ તરીકે લઈશું અને ગણ ક્યારેય પણ ખાલી ગણ નથી તો એ ગણનો ઉપયોગ કરી અને આ બે ગણ એ અને બી એ સમાન છે તેમ સાબિત કરી શકાય હવે મિત્રો અહીંયા આગળ મારે તમને એક વાત કરવાની આ ખાસ અહીંયા આગળ ધ્યાનમાં રાખશું જ્યારે જ્યારે પણ આવા દાખલા જ્યારે આપણે સાબિત કરવાના જ્યારે થશે ત્યારે એક વાત બહુ ધ્યાનથી રાખવાનું કે એ બરાબર બી સાબિત કરવું એટલે બે વસ્તુ સાબિત કરવાની આ એક અને બે વસ્તુ અહીંયા આગળ એ છેદ બી અને બીજો સાબિત કરવાનો કે બી સબસેટ સોરી એ બરાબર બી હોય તો એ બી નો ઉપગણ છે અને બી એ એનો ઉપગણ છે તે સાબિત કરો આ બે વસ્તુ સાબિત કરો એટલે એ બરાબર બી સાબિત થયું ગણાય તો આપણે હવે અહીંથી શરૂઆત કરીએ કે કોઈ પણ ગણ એ પોતાનો ઉપગણ છે એ જ સબસે ટોપિક હવે આ ગણ છે ને એ કોઈ પણ ગણનો ખાત ગણ લઈએ તો એ ગણ પોતે ગણનો એક સભ્ય થશે એનો એક ઘટક છે માટે એ બિલોંગ્સ ટુ પી ઓફ એ થાય પરંતુ પી ઓફ એ બરાબર પી ઓફ બી પક્ષમાં આપેલું છે આપણે આનો અર્થ એવો થયો કે એ બિલોંગ્સ ટુ પી ઓફ બી મતલબ કે આ બી છે તે આનો ઘટક છે હા તો એ સબસેટ બી થયો આને પરિણામ નંબર એક આપીએ હવે એનાથી ઉલટું સાબિત કરીએ હવે બીથી શરૂ કરીએ કે બી સબસેટ બી તો બી છે તે બીના ઘાતગઢનો ઘટક છે પણ પી બી બરાબર પક્ષમાં પીએ આપેલું છે તો બી એ આ ઘાતગઢનો ઘટક છે બરાબર એટલે આ જે છે આ બી એ આ ગણ એનો ઉપગણ થશે એટલે પરિણામ નંબર બે થયો એ સબસેટ બી પરિણામ એકને બે ઉપરથી એ સબસેટ બી ને બી સબસેટ એ થયો આ બંને વસ્તુ સાબિત થઈ ગઈ એ બરાબર બી સાબિત કરવા માટે બે વસ્તુ સાબિત કરવાની અને બંને પરિણામ નંબર એક અને બે ઉપરથી આપણે જોઈ શકીએ અને તેથી કહી શકીએ કે એ બરાબર બી આ બંને સમાન સાબિત થાય એટલે આ પરિણામ આપણે ઘાતગણનો ઉપયોગ કરીને આ પરિણામ સાબિત કરી શકીએ આગળ કોઈ પણ ગણ એ ને બી માટે સાબિત કરવો કે આવી રીતનું છે એટલે ફરીથી તેની તે જ વસ્તુ સાબિત થઈ અહીંયા આગળ આ એક અને બે બે વસ્તુ સાબિત કરી આ છે આનો ઉપગણ એટલે અહીંયા આગળ આપણે લખીએ કે પી એ છેદ બી એ આગળનો ઉપગણ થાય અને એનાથી ઉલટું પી ઓફ એ છેદ પી ઓફ બી એ પી એ છેદ બીનો એ છેદ બીનો ઉપગણ થાય આ બે વસ્તુ સાબિત કરવાની રહે બે વસ્તુ આપણે મળે તો આપણે પરિણામ સાબિત કરી શકીએ તો અહીંથી એક શરૂ કરીએ અહીંથી ધારો કે કોઈ એક ઘટક એક્સ એ એ છેદ બીના ઘાત ગણની અંદર છે એનો અર્થ એવો થયો કે એક્સ એ આ ગણનો ઉપગણ છે એક્સ એ એ છેદ બીનો ઉપગણ છે એટલે એક્સ એ એનો ઉપગણ છે અને એક્સ એ બીનો ઉપગણ છે એમ લખી શકાય એક્સ એ એનો ઉપગણ છે મતલબ કે એક્સ એ ગણ એના ઘાતઘનનો ઘટક છે અને બી પણ એ બીના ગણનો ઘટક છે એટલે એક્સ ઓફ એ અને પીઓપી અને શબ્દ એટલે બંનેનો એ છેદગણનો એ ઘટક થયો તો આ પરિણામ એને એક સાબિત થઈ ગયું પીઓફે જવાબ પહેલો પરિણામ એના પરિણામ નંબર એક કહીએ હવે અહીંથી આપણે શરૂ કરી ધારો કે એનો ઘટક આપણે વાય ધારીએ તો વાય બિલોગ શું પી ઓફ એ છેદ પી ઓફ બી એટલે વાય આનો ઘટક છે અને અહીં છેદ ગણ છે એટલે અને શબ્દ વાપરીશું વાય બિલોંગ શું વાય આનો ઘટક છે માટે વાય એ ગણ એનો ઉપગણ છે વાય એ બીના ઘાતગણનો ઘટક છે માટે વાય એ ગણ બીનો ઉપગણ છે તેથી વાય એ અને બી અને શબ્દ છે એનો ઉપગણ થશે આનો ઉપગણ છે મતલબ કે વાય એ આના ગણનો ઘટક થયો તો સાબિત થયું અહીંથી લઈને શરૂ થાય અહીંયા કર્યું એટલે આ સાબિત થઈ ગયું એના પરિણામ નંબર આપણે બે કીધું આ એક ને બે આ એક ને બે પરિણામ બંને સાથે લખીએ તો પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ પ્લસ બી બી લખી શકાય જો બરાબર સાબિત થયું બહુ સરળ છે વાત એકદમ પણ શું સાબિત કરવાનું છે એનો થોડોક આપણે વિચાર છો એટલે આ જે ઉપર મેં બતાવ્યું તમને કે આ સાબિત કરવા માટે આ આનો ઉપગણ છે અને આ ભાગ આનો ઉપગણ ડાઈ બાજુ એ જમણી બાજુનો જમણી બાજુ એ બાજુનો ઉપગણ છે એમ સાબિત કરો તો વાત સરળ થઈ શકે હવે સાબિત કરો કે કે જો એ યોગ બી અને એ છેદ બી બંને સમાન હોય તો આ એ ને બી ઘટકો સમાન ફરીથી તે જ વાત થઈ ગઈ અહીંયા આગળ બે વાતો શું સાબિત કરવાનું એ છેદ એ સબસેટ બી અને બી સબસેટ આ બે વસ્તુ તો આપણે શરૂઆત આના માટે ધારો કે કોઈ ઘટક એક્સ બિલોંગ્સ શું એ લીધો હવે જો કોઈ પણ ઘટક એમાં હોય તો એના યોગ ગણમાં એ યોગ બીમાં હોય આ આપણા ગુણધર્મ ગણ એ હંમેશા એ યોગ બીનો ઉપગણ છે કેમ આ કે યોગ યોગ ગણની આપણે વ્યાખ્યા જો ગણ એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય તેથી એને બી આ એ યોગ બીનો ઘટક થશે પરંતુ x बिलोंग्स टू a योग b अब या a योग b बराबर पक्ष में अपेलो छे a / b લખો a / b પરંતુ ભરતી a / b એ ગણ a નો એઝ વેલ એઝ b નો પણ ઉપગણ છે એટલે આમાં જો આનો જો ઘટક હોય તે b નો ઘટક હોય એટલે x બિલંગ્સ ટુ तो b થયો એટલે x બિલંગ્સ ટુ a તો x બિલંગ્સ ટુ b સાબિત થયો કે a સબસેટ b છે આ પરિણામ નંબર હવે એનાથી ઉલટું સાબિત કરો આપણે બીથી જરૂર કરીએ કે બીમાં હોય તો બી એ સબસેટ એ યોગ બીમાં હોય અને પક્ષમાં આપેલો છે કે યોગ બી બરાબર એ યોગ બી બરાબર એ છેદ બી આ લખ્યું અને એ છેદ બી એ હંમેશા એ અથવા બીનો ઉપગણ છે એટલે અહીં આપણે એ લખ્યું તો આ બી બિલોંગ્સ ટુ એ થયું એટલે બી બિલોંગ્સ ટુ એ તો એ ગણ બી બિલોંગ્સ એ સાબિત થયું એટલે કે બી એનો ઉપગણ છે તો પરિણામ એક અને બે પરથી સાબિત થાય કે એ સબસેટ બી અને બી સબસેટ એ તો એ બરાબર બી લખી શકાય ત્રણ દાખલા આપણે જોઈએ ત્રણેમાં એક જ વાત આપણે જોઈ કે જે સાબિત કરવાનું છે તેના બે ભાગને આપણે આવી રીતે સાબિત કરીએ તો મૂળ પરિણામ આપણને મળશે બરાબર એટલે થોડોક અભ્યાસ કરશો તો તમને આ તરફ આવી જશે બરાબર છે એ સબસેટ બી અને બી સબસેટ એ તો એ બરાબર બી સાબિત થયો હવે બે પરિણામ આપેલા છે કોઈ પણ ગણ એ ને બી માટે સાબિત કરો કે આ એક અને બે બરાબર તો આપણે પહેલાં એક સાબિત કરીએ આરે આટલો ભાગ સાબિત કરો પછી આપણે બીજાનો વિચાર કરીએ આટલું ધારો કે પરિણામ તો એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી સાબિત કરવાનું અને અહીંયા આગળ આ ડાઇ બાજુ આ જમણી બાજુ તો આપણે જમણી બાજુ લઈએ હવે એ છેદ બી યોગ એ માઇનસ બીનો બીજો અર્થ થાય કે એ છેદ બી ડેસ લખી શકાય આ પરિણામને આપણે ત્રણ રીતે અલગ અલગ લખીએ એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ અને ત્રીજું પરિણામ એ માઇનસ કૌંસમાં એ છેદ બી લખી શકાય એનો અહીંયા આપણે ઉપયોગ કર્યો હવે અહીં આગળ વિભાજનનો એ છેદ એ છેદ બી અને બી ડેશ એટલે યોગ ગણ થયો વિભાજનના ગુણધર્મોનો આપણે ઉપયોગ કર્યો પણ બી યોગ બી ડેશ એટલે યુ થયું પણ એ એ ગણ ગણયુ સાર્વત્રિક યુનો ઉપગણ છે માટે એ થયું બરાબર ડાઈ બાજુ સાબિત થઈ ગયું એટલે પરિણામ સાબ એટલે આ પૂરક ગણ તફાવત ગણ વિભાજનના નિયમોનો ઉપયોગ કરીને આપણે આ પરિણામ સાબિત કરી શકાય હવે બીજું પરિણામ આપણે સાબિત કરીએ જો નીચેનું પરિણામ જો a + b - c बराबर a + b साबित करो तो आडाई बाजू નો ભાગ a + b - c લીધો a + b - c ભાગ લીધો તો આ થશે a + b - c વ્યાખ્યા પ્રમાણે શું થાય b અને a ડેશ નો છેદ ગણ આ લખ્યો b - c = b / a ડેશ હવે આને વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીએ કે એ યોગ બી એ યોગ એ અને વચ્ચે છેદ છેદગણાવશે આ નિશાની થઈ ગઈ પરંતુ એ યોગ એ એટલે તો યુ છે એ યોગ બી અને યુનો છેદગણ કારણ કે બધા જ જે ગણ છે એ સાર્વત્રિક ગણના ઉપગણ છે એટલે આના બરાબર એ યોગ બી લખાશે અને આ જે છે તે ઇક્વલ ટુ આપણે જમણી બાજુ સાબિત થઈ ગયું ઇક્વલ ટુ જબા થઈ ગયું તે પરિણામો સાબિત કર્યા ખાલી ગુણધર્મનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ છીએ એટલે સાબિત કરવાનો કોઈ પણ દાખલો કે પૂછાય તો આવી રીતે આપણે એ કરી શકીએ ફરીથી એ યોગ એ છેદ બી એટલે એ અને એ છેદ એ યોગ બી એટલે એ ગણ એને અલગ અલગ બે રીતે દર્શાવી શકાય આ પરિણામ આમ ખૂબ મહત્ત્વનું છે એનો જ્યારે આપણે ઉપયોગ કરશું ત્યારે ફરીથી આ પરિણામને આપણે સાબિત કરવું હોય અત્યારે આપણે આટલો વિચાર કરીએ આ પરિણામ આપણે સાબિત કરવું છે એ યોગ એ છે બી બરાબર એ સાબિત કરો એનો અર્થ શું થયો કે ડાબી બાજુ એ જમણી બાજુનો ઉપગણ છે આગળ આપણે જોઈએ તો અને આ જમણી બાજુ એ આનો ઉપગણ છે તેમ સાબિત કરો તો પરિણામ સાબિત થઈ ગયું હવે આપણે શરૂઆત કરીએ કે કોઈ પણ બે ગણના છેદ ગણ એ ગણ એ અને બી એના ઉપગણ છે એટલે આપણે એ લીધો એ છેદ બી એટલે આ ગણ લીધો તો એ છેદ બી કોનો ઉપગણ છે એનો અને બીનો છે આપણે એની વાત રાખીએ અને આ ગણ એ એ પોતે પોતાનો ઉપગણ છે આવો આપણે લઈએ ધારો કે આપણે આવું પરિણામ લઈએ હવે આ એ છેદ બી અને આ ગણ આ બંનેનો યોગ ગણ લઈએ એટલે જે આ પરિણામમાં આ મળશે તો આ એ એ યોગ એ છેદ બી તો આ બાજુ બંને બાજુ અહીંયા આગળ બંને બાજુ એ યોગ એ થશે આ એ યોગ એ એનો એ થશે એટલે આ જે છે જમણી બાજુએ ડાવી બાજુએ એ જમણી બાજુનો યોગ ગણ થયો અને આ પરિણામ નંબર એક આપ્યો હવે હું એનાથી ઉલટું લઈએ ગણ એ પોતાનો ઉપગણ છે અને આ ગણ એ એ એ યોગ બીનો પણ ઉપગણ થાય આનો છેદ ગણ લઈએ એ છેદ એ અને આ બાજુનો પણ છેદ ગણ લઈએ બરાબર છે તો શું થશે એ છેદ એ એટલે એ હવે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો એ છેદ એ અને એ છેદ બી થયો પણ એ છેદ એ એટલે તો એ પોતે થશે તો એ યોગ એ છેદ બી થયો આને પરિણામ બે કીધું આ પરિણામ એક અને પરિણામ બે ઉપરથી આપણને એ યોગ એ છેદ બી એક બી સાબિત થઈ ગયું એક જ વસ્તુ શું સાબિત કરવાનું છે અને તેના માટે કઈ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે તે બહુ ધ્યાનથી આપણે અભ્યાસ કરવો પડશે એટલે આ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો ફરીથી તમને બતાવું કે અહીંયા આગળ આપણે આટલા ગુણધર્મનો ઉપયોગ કર્યો ગણ એ એનો ઉપગણ છે પછી એ છેદ બી એનો ઉપગણ છે તેમ એ છેદ બી એ બીનો પણ ઉપગણ છે આમાં તે જે જરૂર પડે તેનો ઉપયોગ કરવાનો અને ગણ એ એ યોગ નો ઉપગણ થાય તેવી રીતે બી પણ એ યોગ બીનો ઉપગણ થાય આટલી વસ્તુનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરીએ અને આ પરિણામ સાબિત કરી શકીએ એના જેવું જ બીજું પરિણામ જુઓ હવે આ બાજુનો વિચાર જો છેદ હતો ત્યાં યોગ યોગ હતો ત્યાં છેદ એટલો જ ખાલી ફરક કર્યો ફરીથી તેનો આપણે વિચાર કરીએ તો એ છેદ એ તો હોય જ એ છેદ બી એનો ઉપગણ હોય આ બંનેનો છેદગણ લઈએ બરાબર અહીંયા આગળ યોગ ગણ લઈશું એ યોગ તો એ યોગ એ છેદ બી આના વિભાજનના નિયમો તો એ યોગ એ એ યોગ બી પણ એ યોગ એટલે એ આ છેદગણ આ આ છેદગણને વચ્ચે આવી ગયો તો એ છેદ એ છેદ બીનો અહીંયા વિભાજનના નિયમ કરતાં એ યોગ બી થયું આ એ યોગ એટલે એ થયું તો જો પરિણામ એ છેદ એ યોગ બી એ એનો ઉપગણ છે એનાથી ઉલટો કરીએ એ છેદ એ એનો ઉપગણ છે દરેક ગણ પોતાના ગણનો ઉપગણ છે અને એ એ ગણ એ યોગ બીનો ઉપગણ છે આ બંનેનો છેદ ગણ લઈએ તો ડાઇબાજુનો ભાગ એ છેદ એ અને એ છેદ એ યોગ બી બરાબર તો એ તો આપણે જોઈતો તો એ મળી ગયું અને એ છેદ એ એટલા મળી ગયું આ પરિણામ બે મળ્યું પરિણામ એક અને બે ઉપરથી આપણને સાબિત થાય કે એ છેદ બી એ છેદ કૌશમાં એ યોગ બી બરાબર એ થાય એક જ એક સામાન્ય જે આગળ આપણે અભ્યાસ જે પરિણામોનો જે કર્યો એ પરિણામોનો અહીંયા આગળ ખાલી ઉપયોગ જ છે આવો આપણે ટેક્સ્ટબુકની અંદર પણ એક એવું ઉદાહરણ આપેલું છે કે જે સાબિત કરવાનું પણ એની સાબિતી થોડી અલગ પ્રકારની છે એ જ્યારે આપણે એનો ઉદાહરણ લઈશું ત્યારે એ હું તમને બતાવીશ